આજનો આપણો ટોપિક છે નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ. આપણે નરનું પ્રજનન તંત્ર જોયું, હવે સહાયક પ્રજનન ગ્રંથિઓની વાત કરીએ. તો એમાં શુક્રાશય એક જોડ, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથલ ગ્રંથિ એક જોડનો સમાવેશ થાય છે. આપણે હવે આ ગ્રંથિઓની જ્યારે પણ આપણે વાત કરીએ કે જે આ ગ્રંથિઓ છે એ ગ્રંથિઓની વાત કરું તો આ ગ્રંથિઓનો સ્ત્રાવ શુક્રાશય રસ બનાવે છે, જે ફ્રુક્ટોઝ કેલ્શિયમ અને ઉત્સેચકોથી સભર હોય છે. કે આ ગ્રંથિઓ ભેગી થઈને શું બનાવશે તો શુક્રાશય રસ બનાવે, અને એ રસ બનાવે એની અંદર ફ્રુક્ટોઝ કેલ્શિયમ અને ઉત્સેચકોથી સભર હોય છે. શુક્રાશયની સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ હવે શુક્રાશય એનું સ્થાન ક્યાં છે, તો એનું સ્થાન છે મૂત્રાશયના પાયાના ભાગે અને તે વીર્યનું 60% પ્રવાહી ઉત્પન્ન કરે છે. આ થોડુંક ડિટેલમાં લીધું છે મેં, એના MCQ બનાવવાના તમારે. હવે શુક્રાશયનું સ્થાન જણાવો, તે વીર્યનું કેટલા ટકા પ્રવાહી ઉત્પન્ન કરે, અથવા તો તેનું કાર્ય શું છે, તો વીર્યનું 60% પ્રવાહી ઉત્પન્ન કરે છે. અને તે જે સ્ત્રાવ કરે છે એ સ્ત્રાવની અંદર તે ઘટ અને પીડાસ્પડતું સ્ત્રાવ, એટલે કે વીર્યનું જે સ્ત્રાવ હોય છે, શર્કરા, વિટામિન સી અને અન્ય ઘટકોથી સભર હોય છે. કાર્ય શું છે તો શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. શુક્રાશયની અંદર કાર્ય શું છે, શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. અને દરેક શુક્રાશયની જે નલિકા શુક્રવાહિની સાથે જોડાઈને સ્ખલન નલિકા બનાવે છે, આ પણ આપણે યાદ રાખીશું. હવે શુક્રાશય સ્થાન 60% પ્રવાહી, શર્કરા, વિટામિન સી અને અન્ય ઘટકો શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. હવે બીજી જે વાત છે પ્રોસ્ટેટ ગ્રંથિ, પ્રોસ્ટેટ ગ્રંથિની વાત કરીએ તો પ્રોસ્ટેટ ગ્રંથિ એટલે એનું સ્થાન ક્યાં છે, તો મૂત્રાશયના પશ્ચ્ય પ્રદેશમાં. અને એ જે સ્ત્રાવ કરે છે એ દૂધ જેવો હોય છે, તે શુક્રકોષોને સક્રિય કરે છે. યાદ રાખજો, શુક્રકોષોને સક્રિય કરે છે. બધા પ્રશ્નો પૂછાય છે, શુક્રકોષોને સક્રિય કરે છે. શુક્રાશય પોષણ પૂરું પાડે, પ્રોસ્ટેટ શુક્રકોષોને સક્રિય કરવાનું કામ કરે છે. અને ત્રીજી જે ગ્રંથિ છે બલ્બો યુરેથલ ગ્રંથિ, આ બલ્બો યુરેથલ ગ્રંથિનું સ્થાન છે પ્રોસ્ટેટ ગ્રંથિની નીચે અને મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુ. પ્રોસ્ટેટ ગ્રંથિની નીચે અને મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ કાર્ય શું છે, તો આ ગ્રંથિઓનો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદ કરે છે. પ્રજનન સમાગમ દરમિયાન શિશ્નના ઉંજણમાં મદદ કરે છે. અને આની અંદરથી જે બધી જ ગ્રંથિઓમાંથી જે સ્ત્રાવની ક્રિયા થાય છે, જે સ્ત્રાવ થાય છે એ વીર્ય, એનું બંધારણ પણ આપણી બુકમાં આપ્યું નથી, પણ જૂની બુકોની અંદર છે એટલે મેં લઈ લીધું છે, કે દૂધ જેવું સફેદ ચિકાસયુક્ત શુક્રકોષો અને સહાયક ગ્રંથિઓના સ્ત્રાવોનું મિશ્રણ. દૂધ જેવું સફેદ ચિકાસયુક્ત શુક્રકોષો અને સહાયક ગ્રંથિઓના સ્ત્રાવનું મિશ્રણ છે. એની pH 7.2 થી 7.6 હોય છે. 7.2 થી 7.6 હોય છે. અને 7.2 થી 7.6 એટલા માટે હોય છે કે તે યોનિ માર્ગનું અમલીય પર્યાવરણ, જેની pH 3.5 થી 4 યોનિમાર્ગના અમલીય પર્યાવરણને તટસ્થ કરવામાં મદદ કરે છે. વીર્યની pH 7.2 થી 7.6 હોય છે. તો આ થઈ ગઈ એની ગ્રંથિઓ. તો એ ગ્રંથિઓ પણ આપણે અલગથી યાદ કરીશું તો આપણને ઇઝીલી આ ટોપિકની અંદર ખ્યાલ આવી જશે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.